સુરતમાં નર્મદ યુનિવર્સિટીની અનુસ્નાતક એડમિશન પ્રક્રિયા મેરિટના આધારે કરવા સહિતના મુદ્દે એબીવીપીએ આવેદનપત્ર આપ્યું હતું જેમાં પડતર પ્રશ્નોના ઉકેલ માટે પણ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી તમામ મુદ્દાઓનું નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે યુનિવર્સિટી ખાતે કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ કેટલીક મહત્વના મુદ્દાઓને લઈને માંગણી કરી હતી મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ધરણા પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓને શિક્ષણના વિવિધ પ્રશ્નો પડતર રહેલા છે જેનો ઉકેલ લાવવો ખૂબ જ અને અત્યંત જરૂરી છે અનુસ્થાતકની એડમિશનની પ્રક્રિયાને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં અઢાર તારીખના રોજ જાહેર થવાનું છે જે એડમિશનની પ્રક્રિયાનું સંપૂર્ણપણે ઉલ્લંઘન જ્યારે ખરેખર અંતિમ સત્રના પરિણામ આવ્યા બાદ જ પ્રવેશ પ્રક્રિયા થવી કે મેરિટ લિસ્ટ લાવવું વિદ્યાર્થીઓ માટે હિતાવહ હોય છે જેથી આ પ્રવેશ પ્રક્રિયા ત્વરિત સ્થગિત કરી અંતિમ સત્રના પરિણામ બાદ રજીસ્ટ્રેશન કરી મેરિટ આપવા માટે રજૂઆત કરી હતી ફેબ્રુઆરી માસમાં પરીક્ષાઓ લેવામાં આવી હતી હજુ સુધી તેની પૂરક પરીક્ષાનું કોઈ આયોજન થયું નથી ઓનલાઈન પરીક્ષાની હઠમાં કારણે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાની વંચિત રહ્યા છે જેઓએ ત્વરિત પરીક્ષા આપવાનું આયોજન કરી સમસ્યાનો નિકાલ લાવવા માટે તેવી સ્પષ્ટ માંગ છે નવમી એપ્રિલના રોજ સેમિટની પરીક્ષા લેવાના કારણે આ દિવસની આયોજિત તમામ પરીક્ષા લંબાવવા માટે આવે તેવી રજૂઆત કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓએ નારાબાજ કરી પોતાની માંગ બુલંદ બનાવી હતી વીરતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રાંત સહમંત્રીએ જણાવ્યું કે આશ્ચર્યજનક વાત છે કે છઠ્ઠું સેમિસ્ટર પત્યું નથી અને મેરિટ લિસ્ટ જાહેર થયા વગર જ અન્ય એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ કરી દેવામાં આવી છે તે માત્ર પાંચમા સેમિસ્ટરના આધારે નક્કી કરવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓના હિતમાં નથી સેમિટની એક્ઝામની યુનિવર્સિટીની એક્ઝામ જો એક સાથે થઈ જાય તો પણ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં થઈ જાય છે આવા કેટલાક મુદ્દાઓને લઈને અમે રજૂઆત કરીએ છીએ જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની રહેશે જેમ આપણા બધાના વિષયમાં આપણા ધ્યાનમાં વિષય હશે કે જે પૂરક પરીક્ષાઓ થઈ ગઈ છે તો હજી જે હજી એક્ઝામ થઈ ગઈ છે તો એની હજી પૂરક પરીક્ષાઓ થઈ નથી તો એ પૂરક પરીક્ષાઓ ત્વરિત પ્રમાણે થાય સાથે જે આગામી સમયમાં સિમેન્ટની એક્ઝામ થવા લઈ થવા જઈ રહી છે તો એક્ઝામ દરમિયાન યુનિવર્સિટીની પણ એક્ઝામ છે તો વિદ્યાર્થી પરિષદની માંગ છે કે પરીક્ષા યુનિવર્સિટીની થોડી લંબાવવામાં આવે સાથે ત્રીજી માંગ એ છે કે જ્યારે પીજીનામાં એડમિશન થવા જઈ રહ્યું છે ત્યારે પીજીનું એડમિશન પાંચમા સેમિસ્ટરના બેસ પર થવા જઈ રહ્યું છે તો વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટપણે માંગ છે કે છઠ્ઠા સેમિસ્ટરના મેરિટ લિસ્ટ પર જ આ એડમિશન થવું જોઈએ તો આ ત્રણ માંગ જ્યાં સુધી સંતોષવામાં નહીં આવશે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદનું આંદોલન ચાલુ રહેશે सुनील पाटील सा हितेश प्रजापती समा मीडिया न्यूज सूरत